તેમાં કેવા કેવા પ્રકારની કઈ કઈ અંગિકાઓનો સમાવેશ થઈ છે આ બધી વસ્તુ વસ્તુ છે એની આપણે ચર્ચાઓ કરશું કે જેની અંદર છે એ આપણે ખબર આની પહેલાં અંતઃપટલમય તંત્ર ભણ્યા હતા અને અંતપટલમય તંત્રની અંદર અમુક પ્રકારની અંગિકાઓ છે એ અંતપટલમય તંત્રનો ભાગ હતી જ્યારે અમુક પ્રકારની અંગિકાઓ હોય એ અંતઃપટલમય તંત્રનો ભાગ નથી એટલે કહેવાનો મતલબ શું છે કે કોષની અંદર કઈ કઈ અંગિકાઓ આવેલી છે એ સંપૂર્ણ અંગિકાઓ આપણે જોઈ લેશું એટલે આપણી બધી વસ્તુ છે એ પતી જાય છે બરાબર તો હવે એક જ સેકન્ડ ઓલ્ટ સોરી મિત્રો એક થોડુંક વચ્ચે ડિસ્ટર્બન્સ આવી ગયું હતું એક કોલ આવી ગયો હતો એટલા માટે થઈને તો હવે શું કોષ કેન્દ્રિય કોષ અને એની અંદર છે એ આપણે અંતકોષરસ જાળ વિશે છે આજે સમજવાનો પ્રયત્ન કરશું તો જેની અંદર છે એ અંતકોષરસ જાળની ચર્ચા આપણે કરીએ કે અંતકોષરસ જાળ જાળથી કોને કહેવાય અને શું કાર્ય છે એ કરશે બરોબર તો એકદમ સાવ સહેલો પ્રશ્ન છે અને ઘણીવાર છે ને એ ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે અને આની પ્રશ્નો છે ચર્ચા રહી ને એ આપણે એ કરશું કે અંતકોસરસ જાળ તો અંતકોસરસ જાળને બીજા નામ તરીકે શું ઓળખાય તો ઇંગ્લિશ નામ તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે કે અંતકોસરસ જાળ જેને આપણે કહીશું એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ આ સમજજો કે અંતકોસરસ જાળ છે તેને શું નામ આપશું આપણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને જેને કહીશું આપણે ઈઆર આર બરાબર એટલે તમને એમ પૂછ્યું કે ઈઆર વિશેની માહિતી આપો અથવા તો અંતકોસરસ જાળ વિશેની માહિતી આપો તો બંને વસ્તુ છે એ એક જ છે સેમ બરાબર ખબર પડી કે ઉપર થઈ ગયું સાવ સહેલું છે કે અંતકોષરસ જાળ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ઈઆર વિશે જણાવો તો હવે આપણે છે એ વારાફરથી ઈઆર વિશે સમજવાનો પ્રયત્ન કરશું કે સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષરસમાં પથરાયેલી નાની નલિકામય રચનાના જાળાને અંતકોષરસ જાળ કહે છે એટલે સૌથી પહેલી વ્યાખ્યા કે અંતકોષરસ જાળ કોને કહેવાય તો સૌથી પહેલાં એમ સમજી લો કે અંતકોષ આ શું શબ્દ વાપરે જો તમે શું કહે છે કે શું કોષ કોષના સમગ્ર કોષરસમાં એટલે કેમાં જોવા મળશે અંતકોષરસ જાળ આદિ કોષ કેન્દ્રિત કે શું કોષ કેન્દ્રિત તો માત્ર માત્ર શું કોષ કેન્દ્રિતમાં જોવા મળશે ક્લિયર એટલે કે શું કોષ કોષના સમગ્ર કોષ રસમાં પથરાયેલી નાની નલિકામય રચનાના જાળાને અંતકોષ રસ જાળ કહે છે ક્લિયર વ્યાખ્યા ફરીવાર રિપીટ કરી નાખો કે અંતકોષ રસ જાળ કોને કહેવાય તો અંતકોશરસ જાળ કોને કહેશું આપણે તો સુકોષ કેન્દ્રિત કોષના કોષ રસમાં પથરાયેલી નાની નલિકામય રચનાના જાળાને અંતકોષ રસ જાળ કહેવાય છે બીજી વસ્તુ આપણે આગળ સમજવાનો થોડો પ્રયત્ન કરશું બરાબર કે ભાઈ આ અંતકોષ રસ જાળની વ્યાખ્યા છે અને અંતકોષરસ જાળની વ્યાખ્યાની અંદર પણ તમે એવું સમજી શકો છો કે વચ્ચેનો જે ભાગ છે જે પાર્ટ છે એ પાર્ટની અંદર આ બધી જે તમને ફરતું દેખાય છે બ્લેક લાઈન હું કરું છું એ દેખાય છે આ ભાગ આ ભાગ એ છે કોષ કેન્દ્ર છે એના ઉપર નાના છિદ્ર દેખાય છે એ કોષ કેન્દ્ર છિદ્ર છે અને એની ઉપર આ જે આવું આવું બધું આવું આવું આવી રચના દેખાય છે આ રચના બરાબર આ રચના છે ને આને આપણે કહીશું અંતકોષરસ જાળ અને એની અંદર પણ જુઓ કે અંતકોસરસ જાળમાં પણ બે પ્રકાર છે અંતકોષરસ ચાળ છે એમાં પણ બે પ્રકાર છે એક આ અંતકોષરસ જાળ છે જેને આપણે કણિકામય અંતકોષરસ જાળ કહીશું અને આ બીજી છે જેને આપણે કણિકા વિહીન કહીશું કણિકામય અને કણિકા વિહીન બેમાં આકૃતિમાં જુઓ તમને ખબર પડી જ જશે કોને કણી આ સેમ છે મેં દોયરી પણ એ જ મેં દોયરી છે એની ઉપર આવા એક અમુક અમુકમાં આવા ટપકા છે તો જે જગ્યાએ આવા નાના નાના ટપકા દેખાય છે એ ટપકાવાળી અંતકોષરસ જાળ છે એને કહેવાય કણિકામય અંતકોષરસ જાળ જે જગ્યાએ ટપકા નથી એને કહેવાય કણિકા વિહીન એટલે આ જે ભાગ છે એને કણિકા વિહીન અંતક ઓસરસ જાળકીશું આ જે ભાગ છે એને કણિકા મય અંતક જાળકીશું બરાબર હવે બે વારાફરથી સમજી લઈએ કોને કણિકા મય કહેવાય કોને કણિકા વિહીન કહેવાય એટલે આપણો આ ટોપિક પૂરો ફરીવાર વાર અંતક જાળ યાર તો સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષરસમાં પથરાયેલી નાની નલિકામય રચનાના જાળાને અંતક ઓસરસ તરીકે ઓળખવામાં આવે બીજું કે ઈયર બે ભાગમાં વિભાજિત કરે એટલે કે છે કે કોશીય અવકાશ અવકાશને બે ભાગમાં વિભાજીત કરે છે એટલે કે પટલમય ER ની અંદર અને બાહ્ય પટલમય કોષ રસમાં મુખ્યત્વે રીબોજમ્સની બહારની સપાટી બરાબર કદા તમને આમાં થોડુંક ઉપરથી જઈ શકે પણ ઈઆર છે ને બે ભાગમાં ડિવાઈડ થાય હવે ઈઆર એટલે તમે શું આપણે વ્યાખ્યા કરી હતી નલિકા મેં રચનાનું જાળવું તો આ નલિકા થઈ ગઈ બરાબર આ થઈ ગઈ નલિકા તો આ નલિકાના બે ભાગ થયા અને એ બે ભાગ હું લખું છું એક આ બ્લેક ભાગ એક છે ને એ એક આ બ્લેક ભાગ કે જે નલિકાની અંદર છે અને બીજો આપણને દેખાય છે નલિકાની બહારનો ભાગ બરાબર જો એટલે બે ભાગમાં વિભાજીત કરે છે એટલે ઈઆરની અંદર ની અંદર એટલે કયો ભાગ

કે એવી અંતકોસરસ જાળ કે જેની સપાટી પર રીબોજોમ્સ ગોઠવાયેલા હોય એને આપણે કહીશું કણિકા મય અંતકોસરસ જાળ બરિવાર એવી અંતકોસરસ જાળ કે જેની સપાટી પર શું ગોઠવાયેલું હોય રીબોજોમ્સ ગોઠવાયેલા હોય એને આપણે કહીશું કણિકા મય અંતકોસરસ જાળ અને એવી અંતકોસરસ જાળ કે જેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા નથી રિબોઝોમ્સની ગેરહાજરીને કારણે અંતકોસરસ જાળ લીસી લાગે છે તેને કણિકા વિહીન કહેશું ખબર પડી કે ઉપર થઈ ગયું સાવચેલું છે કે એવી અંતકોષરસ જાળ કે જેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા છે તેને કણિકા મય જાળ કહેવાય અને એવી અંતકોષરસ જાળ કે જેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા નથી તેને કણિકા વિહીન અંતક જાળ કહેવાય એટલે ફરી વાર આપણે આપણા આના મુજબ જોઈ લઈએ કે કોને કણિકામય નહીં કહેવાય કોને કણિકા વિહીન કહેવાય જે આકૃતિમાં આપેલું છે તમને કીધું તેમ કે આ ટપકા ટપકાવાળી છે એ બધી કણિકામે શું કામ તો કે આ ટપકા ટપકા છે એ શું છે તો એ જે છે એ રિબોઝોમ્સ છે ટપકા ટપકા શું છે તો એ છે રિબોઝોમ્સ છે જે બીજી સપાટી પર આવેલા છે જ્યારે બીજી અંતક વસરસ જાળ છે એની સપાટી પર રિબોઝોમ્સ આવેલા નથી માટે એને કણિકા વિહીન કહેશે જો અહીંયા કણે બે પ્રકારની અંતકોષરસ જાળ છે તો બંનેના કાર્ય પણ કેવા હશે અલગ અલગ પ્રકારના જોવા મળશે તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ કણિકા કાર્ય જોઈ અને કણિકા વિહીનનું જોઈ લે એટલે આપણું કામ થશે પૂરું બીજું બીજું નામ આપ્યું છે આર તો મતલબ આપણે આગળ તમને સમજાવ્યું યાદ હોય તો એને કીધું હતું એન્ડો પ્લાઝમિક રેટિક્યુલમ આવું નામ આપ્યું હતું યાદ હોય તો શું નામ આપ્યું હતું એન્ડો પ્લાઝમિક રેટ્યુક્યુલમ બરાબર આર આર તો બીજું આપણે લઈએ છીએ એસીઆર એસીઆર એટલે મતલબ કે આરિયા આરનો મતલબ થાય રફ બરાબર રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને લીચી અંતકોસરસ જાળ અથવા તો કણિકા વિહીન અંતકોસરસ જાળ જેમાં એસ છે તેને કહેશું સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે એક છે એ રફ છે એક છે એ સ્મૂથ છે તો બંનેનું કાર્ય આપણે જોઈએ તો આ બંને એવી વસ્તુ છે કે જે કોષો પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવમાં સક્રિય રીતે ભા ભાગ લે તે કણિકામય અંતકોષ જાળ સાથે સંકળાયેલા છે મતલબ કે કણિકામય અંતકોષ જળના કાર્ય વિશેની થોડી ચર્ચાઓ આપણે કરીએ તો જે કોષો પ્રોટીન સંશ્લેષણ જે કોષો છે શેના સાથે સંકળાયેલા હોય પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવમાં સક્રિય રીતે ભાગ લે તે કણિકામય અંતકોષ સ્થળે સંકળાયેલા છે મતલબ કે પ્રોટીન સંશ્લેષણની વાત આવે અથવા તો સ્ત્રાવની ક્રિયાની વાત આવે ત્યારે કઈ અંતકોષ જળ આવશે ત્યારે કણિકા ય અને કણિકા મયનો મતલબ આપણે શું કરવાનો છે યાદ કરો કણિકામય કણિકામય એટલે આર ઈ આર ક્લિયર આગળ સમજીએ કે આર આર ખૂબ જ વિસ્તરેલી હોય છે અને તે બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શરૂ થાય છે એટલે સમજો તમને ક્યાંથી ચાલુ થાય તો કોષ કેન્દ્રની જે બાહ્ય સપાટી હોય કોષ કેન્દ્ર પટલની સામાન્ય રીતે આ જે અંતકોષ રસ જાળ એ ક્યાં વથરાયેલી હોય તો છે કોષ કેન્દ્રથી લઈને કોષ રસ સ્તર સુધી હોય લાંબે લાંબે પથરાયેલી હોય તો શરૂઆત થશે કોષ કેન્દ્ર પટલથી તો કોષ કેન્દ્ર પટલું બહારનું કોષ કેન્દ્ર પટલ હોય એની અંદર એક અંતકોસરસ જોવા મળે છે અને એની ઉપર છે કણિકા મય અંતકોળ આવેલી હોય અને ત્યાંથી શરૂ થઈ અને છેક આગળ સુધી વિસ્તરી લેશે અને સૌથી છેલ્લું કે લીચી અંતકોસરસ જાળ કે એસ ઇ આર જેમાં લિપિડ સંશ્લેષણનું મુખ્ય સ્થાન એટલે એક બે વસ્તુ યાદ રાખવાની કે પ્રોટીન સંશ્લેષણ હોય તો એને આપણે છે પ્રોટીન સંશ્લેષણ તો એને આપણે છે એ આર ઈઆરમાં યાદ રાખી લેવાનું અને લિપિડ એટલે કે ચરબીનું સંશ્લેષણ હોય તો એને એસ સી આરમાં યાદ રાખવાનું બરાબર અને પ્રાણીમાં સ્ટિરોઇડ અને જેવા કે લિપિડનું સંશ્લેષણ પણ ક્યાં થાય છે એસિઆરમાં થતું આપણને જોવા મળે છે તો એકવાર આપણે આ વિડીયો જોઈ લો તમે અને આ બધી વસ્તુ છે આપણે લખવાની છે જો તમને ખબર ન પડી હોય તો કોમેન્ટ સેક્શનમાં તો ફોન કરીને તમે પૂછી શકો છો હમણાં ઘણા ટાઈમથી છે એ ચાલુ થવાની કોઈ શક્યતાઓ નથી અત્યારે બરાબર લગભગ ખાસા ટાઈમ પછી આ બધું વસ્તુ ચાલુ થશે ત્યાં સુધી આપણે આ રીતે ભણવાનો પ્રયત્ન કરશું ઓકે ચલો આગળ એક સમજીએ હવે એક નવો પ્રશ્ન છે ગોલગી પ્રસાધન આ ગોલગી પ્રસાધન છે એ લગભગ આખું આપણે અત્યારે પૂરું નહીં કરી શકીએ આમ તો જો કે નાનું જ છે થઈ જશે વાંધો નહીં આવે પણ થોડું અટપટું છે સમજવાનો પ્રયત્ન કરજો આવડી જશે જો ગોલગી પ્રસાધન કોને કહેવાય એટલે ગોલગી કાંઈ અને આ પ્રશ્ન પણ અંગિકાઓ રહીને મોસ્ટ એમપી છે પ્રશ્ન ઘણી વાર છે એ પૂછાતા હોય છે કે કેમેલો ગોલગીએ ને સોરી અઢારસો ને અઠ્ઠાણુંમાં સૌપ્રથમ કુવડના ચેતાકોષમાં કોષ કેન્દ્ર જે ઘટ અભિરંજિત જાલિકામાં રચના જોઈ જેને ગોલગી કંઈ નામ આપ્યું મતલબ કે કેમેલો કેમેલો ગોલગીએ છે એ શું કર્યું તો કુવડનો ચેતાકોષ હતો એ ચેતાકોષનો અભ્યાસ કર્યો અને એના ચેતાકોષની અંદર એને કોષ કેન્દ્રની નજીક ઘટ અભિરંજિત જાલિકામય રચના જોઈએ હવે અંતકોષરસ જાળ હતી એ પણ જાલિકામય હતી અને આ જે ગોલગીકા હોય એ પણ જાલિકામય હોય એટલે કહેવાનો મતલબ કે કોષ કેન્દ્ર એની નજીકની અંદર અંતકોષરસ જાળ હતી બાજુમાં બાજુમાં તમે યાદગાર જોઈ લેજો અને એની બાજુમાન બાજુમાં છે એ ગોલગિકાઇ આવેલી હોય મતલબ કે કોષ કેન્દ્રની અંદર ઘટ જો આકૃતિ આપી છે આવી ઘટ જાલિકામય રચના હોય એ જાલિકામય રચનાને બરાબર આવી આમ જાલીકા રચના બને આવી આવું આમ ટપકા જેવું દેખાણું પણ જાલિકામાં અને આને છે એ કેમેલો ગોલગી છે એ શું નામ આપ્યું તો એને નામ આપ્યું ગોલગી પ્રસાધન એટલે કે ગોલગી કાય કાય એટલે ટપકું એને એક ટપકું દેખાણું ક્યાં દેખાણું ટપકું તો કોષ કેન્દ્રની બાજુમાં કોને દેખાણું તો ગોલગીને તો નામ આપ્યું પોતાનું ગોલગી કાય અને અત્યારે આપણે બધા એ ગોલગીયા એને ભણીએ છીએ બીજું કે ઘણી બધી ચપટી બીબ આકારની કોથળીઓ કે સિસ્ટરની બનેલી હોય બી બાકારની કોથળી મતલબ કે એકદમ તમે ચપટી રચનાઓ બનેલી આપણને જોવા મળશે કદાચ તમને અમુક અમુક શબ્દ ન સમજાય બી બાકાર કે પછી કોથળી બરાબર તમને કે સિસ્ટરની સિસ્ટરની એટલે એકબીજાની ઉપર આ રીતે ગોઠવાયેલી હોય ચપટી રચના જેનો વ્યાસ કેટલો હોય તો જેનો વ્યાસ છે ઝીરો પોઈન્ટ પાંચ માઇક્રોમીટરથી લઈ અને એક માઇક્રોમીટરનો સુધીનો જોવા મળશે હરિવાર આ જે ગોલગી પ્રસાધન છે એ ગોલગી પ્રસાધનનો વ્યાસ કેટલો જોવા મળશે તો પોઈન્ટ પાંચ માઇક્રોમીટરથી એક માઇક્રોમીટર સુધીનો વ્યાસ આપણને જોવા મળશે તો હવે ગોલગી પ્રસાદન આપણે કાર્ય સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ શું કાર્ય છે ગોલગી પ્રસાધનના તો બધી જ નલિકાઓ એકબીજાને સમાંતર સ્વરૂપે થપ્ય સ્વરૂપે ગોઠવાયે ગોઠવાઈને ગોલકી કાઇ બનાવે હવે આ થોડીક અટપટી રચના છે એટલે આ સામાન્ય હોમવર્ક બે વખત કરવાનું રાખજો ભાઈ નોર્મલી એક વખત કરતા હોય તો ગોલગીકાએ બે વખત કરજો કેમ કે એને કહે ગોલગીકામાં ખબર નહીં પડે તમને અને કોને સીસ કહેવાય કોને ટ્રાન્સ કહેવાય બરાબર આ બધી વસ્તુ બહુ થોડુંક ઉપરથી જશે તો થોડુંક સમજજો કે હું શું કહેવા માગું છું સાવ સહેલું છે વારાફરથી સમજીએ આપણે બધી નલિકાઓ એકબીજાને સમાંતર થપ્પી સ્વરૂપે ગોલગી ગોલગીકાની રચના કરે બધી નલિકાઓ જો આ છે બધી નલિકાઓ એકબીજાને સમાંતર થપ્પી સ્વરૂપે ગોઠવાની અને થપ્પી સ્વરૂપે ગોઠવાય અને આ જે રચના કરી આ રચનાને કહેશું આપણે ગોલગી કાય બરાબર આગળ ગોલગી ગાયની સિસ્ટરની સંખ્યા જુદી જુદી હોય શબ્દ તમે સમજો સિસ્ટરની કોને કહેવાય તો અહીંયા આપણે આપણે સિસ્ટરની કહેવાય થપ્પી તો થપ્પીની અંદર કેટલી ઘડી છે આજે એક ઘડ બે ઘડ ત્રણ ઘેડ ચાર ઘેડ આજે ઘડીઓ પડે છે ને એ ઘડીઓને આપણે સિસ્ટરની કહેશું તો કેટલી કેટલી સિસ્ટરની છે એ અલગ અલગ ગોલગીકાયમાં અલગ અલગ પ્રકારની જોવા મળશે બીજું કે ગોલગીની સિસ્ટરની કોષ કેન્દ્રની નજીક સં હોય ક્યાં હોય કોષ કેન્દ્ર સંકેન્દ્રનો મતલબ થાય કે કોષ કેન્દ્રની નજીક આવેલી આપણને જોવા મળશે જેમાં નિર્માણકારી સપાટી જેને આપણે કહીશું શીસ અને પરિપક્વ સપાટી જેને આપણે કહીશું ટ્રાન્સ હોય છે આ અંગિકાઓનો છે શીસ અને ટ્રાન્સના છેડાઓ એકબીજા તદ્દન અલગ હોય છે પરંતુ એકબીજા સાથે જોડાયેલા હોય તો હવે અહીંયા પણ એક નિર્માણકારી સપાટી અને એક પરિપક્વ સપાટી આ બે વસ્તુ આપણેથી થોડુંક સમજવાનો પ્રયત્ન કરશું કે ભાઈ આ બે વસ્તુ શું કહેવા માંગે છે એક જ મિનિટ તો આગળ તમે એવું સમજો કે ગોલગી ગાયનું કાર્ય શું છે ગોલગી ગાયનું કાર્ય શું છે કે ભાઈ ગોલગી ગાય છે ને એ એક નિર્માણકારી સપાટી હોય અને એક છે એ પરિપક્વન સપાટી હોય તો કોઈ પણ દ્રવ્ય અંતકોષરસ રસ જળમાંથી નીકળ્યા પછી કોષ કોષરસમાંથી કોષ નીકળ્યા પછી ક્યાં જશે તો આ આની અંદર જાય બરાબર ક્યાં અંદર તો આ જે છે એને કહેવાય નિર્માણકારી સપાટી પહેલો ભાગ જ્યાંથી પાક્રવ્ય દાખલ થાય છે દ્રવ્ય તૈયાર થઈને જ્યાંથી બહાર નીકળશે ને અહીંથી દ્રવ્ય તૈયાર થઈને બહાર નીકળશે તો અહીંથી દ્રવ્ય તૈયાર થઈને બહાર નીકળે તો આને કહેવાય પરિપક્વ સપાટી એટલે ખબર આપણે કીધું ભાઈ અંતકોષ જળની અંદર છે એ લિપિડ ને પ્રોટીન આ બધાનું સંશ્લેષણ થાય એ સંશ્લેષણ થયા પછી પેકેજિંગની ક્રિયાઓ પૂર્ણ કરવા માટે થઈ અને ચોક્કસ પ્રકારની ક્રિયાઓ કરવા માટે થઈ અને આ દ્રવ્ય છે એ ગોલગીના એક છેડેથી અંદર દાખલ થશે બીજા છેડેથી બહાર નીકળશે બરાબર મતલબ કે આખી નલિકામાં સળંગ રચના છે તો અહીંથી દાખલ થાય અહીંથી બહાર નીકળે નળીને તમે ભેગી કરી નાખો કચડી નાખો એટલે આના જેવી થઈ જશે કોના જેવી આના જેવી થઈ જશે અને કચડી નાખશો તો બરાબર તો અહીંથી દાખલ થાય તો નિર્માણકારી સપાટી કહેવાય અહીંથી બહાર નીકળે તો એને પરિપક્વન સપાટી કહેવાય તો અહીં આવી જાઓ ફરીવાર તો નિર્માણકારી સપાટી બહિરગોળ બહિરગોળ બહાર ઉપસેલી હોય ને શીસ કહેવાય અને પરિપક્વન સપાટી અંતગોળ બરાબર જે અંદર ઉપસેલી હોય બહાર એટલે જો આ તમે આ સપાટી જુઓ તો આ સપાટીનો ભાગ આવો છે તો આને બહિરગોળ કહેશું તો અહીંથી તમે સમજો તો આ બહિરગોળ છે અહીંથી બહાર નીકળશો એટલે આ આમ છે આ જે દ્રવ્ય માટે આ આમ ચાલતું હોય તો અહીંયાથી આમ નીકળશે તો આ કેવું થયું અંતગોળ થયું બરાબર તો બહિરગોળ સપાટી બરાબર જેને આપણે નિર્માણકારી સપાટી કહીશું જેને આપણે કહીશું શીસ અને પરિપક્વ સપાટી જે અંતગોળ સપાટી છે જેને આપણે નામ આપશું ટ્રાન્સ બરાબર બંને છેડાઓ એકબીજાથી તદ્દન અલગ હોય એક આ ભાગે છે એક આ ભાગે છે પણ બંને છે એ આ નલિકા વડે નલિકા આપણે દર્શાવી છે આરે આ રેડ કલરની બરાબર એની આરે છે શું એકબીજા સાથે છેડાઓ જોડાયેલા આપને જોવા મળશે આગળ સમજીએ કે ગોલગીકાઈનું કાર્ય મતલબ કે જેમ ઓલાનું જેમ કાર્ય સમજાતા અંતકોષ રસ એમાં આપણે જેટલી જેટલી અંગિકાઓ ભણશું એ દરેક અંગિકાઓના કાર્યની વિશે પણ ચર્ચાઓ કરશું તો એનું કાર્ય શું છે કે કોષની બહાર સ્ત્રાવ પામતા કે કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડવાના ઘટકોનું પેકેજિંગ દ્રવ્ય ઈઆરમાંથી પુટિકા સ્વરૂપે ગોલગીકાઈના શિષ છેડાથી સંગઠિત થઈ અને પરિપક્વ છેડા તરફ ગતિ કરે એટલે એનો મતલબ એવો થયો કે ભાઈ જે અંતકોષ રસ છે એ જે દ્રવ્ય બનાવે છે અને એ દ્રવ્ય જે કોષના બીજા ભાગમાં આપણે મોકલવાનું હોય જે જગ્યાએ મોકલવાનું હોય એ જગ્યાએ પેકેજિંગ કરીને મોકલે મતલબ કે શું કરશે કે પેકેટ બનાવશે આવું તમે સમજી શકો છો પેકેટ બનાવવા માટે થઈ અને ક્યાં દાખલ થવું પડશે તો નિર્માણકારી સપાટી શીશની અંદર દાખલ થશે અને ટ્રાન્સમાંથી છે એ બહાર નીકળશે જો અંદર લખ્યું જ છે કે ગોલગીકાઈનું કાર્ય કોષની બહાર સ્ત્રાવ પામતા કે કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડવાના ઘટકોના પેકેજિંગ દ્રવ્ય ઈઆરમાંથી પુટિકા સ્વરૂપે કઈના સીસ છેડાથી સંગઠિત થઈ અને પરિપક્વ છેડા તરફ ગતિ કરે શીસ છેડાથી સંગઠિત થઈને એટલે શીસ કોને કીધું તો આપણે બહિર તો અહીંથી સંગઠિત થાય ભેગા થાય બધા દ્રવ્ય ભેગા થઈને શીશમાં દાખલ થાય દાખલ થઈને ક્યાંથી બહાર નીકળશે ટ્રાન્સમાંથી છે એ બહાર નીકળતા જોવા મળશે બીજું કે કેટલાક પ્રોટીન સંશ્લેષણ રિવોજમ દ્વારા અંતકોષ જાળની સપાટી ઉપર થાય અને ગોલગી ટ્રાન્સ છેડા પરથી મુક્ત થતાં તેમાં ફેરફારો થાય હવે તમે એવું સમજો કે ભાઈ આ પેકેજિંગ દ્રવ્યની પ્રક્રિયા સિમ્પલ કહેવાય માગે છે કે આ જે ઘટકો છે એ ઘટકો બધાય પેકેજિંગ દ્રવ્યમાંથી પસાર થાય એટલે એની જે રચના હોય એમાં ફેરફાર થશે જેમ કે પ્રોટીનનું બંધારણ લિપિડનું બંધારણ પ્રોટીનની અંદર આવેલા ઘટકો બરાબર કે પછી એ જે નિર્માણ પામેલા પદાર્થ હોય એ પદાર્થના ઘટકો આની બધી અંદરથી ફેરફાર થતો આપણને જોવા મળી શકે છે અને ગોલગીકાય ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સના મુખ્ય નિર્માણ સ્થાન છે નિર્માણ સ્થાન કોનું નિર્માણ કરશે શું કાર્ય કરશે તો ગોલગિકા એ છે એ ગ્લાયકોલિફિડ અને ગ્લાયકોપ્રોટીન્સનું મુખ્ય નિર્માણ સ્થાન છે ફરીવાર ગોલગિકા એ ગ્લાયકોલિફિડ અને ગ્લાયકોપ્રોટીનનું મુખ્ય નિર્માણ સ્થાન છે તો આ એના કાર્ય છે મિત્રો આજના દિવસે આપણે જે બે અંગિકાઓ ભણ્યા છીએ એ એકદમ ડિફિકલ્ટ અંગિકાઓ હતી પણ તમે થોડુંક એક બે ત્રણ ચાર વાર લખશો તો તમને વાંધો નહીં આવે અને આવડી જશે હજુ ઘણી બધી અંગિકાઓ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચર કે નેક્સ્ટ વિડીયોની અંદર છે એ સમજવાનો પ્રયત્ન કરશું બરાબર તો અત્યારનો વિડીયો છે હું રાખું છું તમને સૌથી પહેલાં તમે અંત સરસ જાળ લખી નાખો બરાબર પહેલાં આકૃતિ પણ આ દોરવાની છે આકૃતિ પણ વ્યવસ્થિત દોરવાની છે બરાબર આ રાખું જ છું અત્યારે જો ખબર ન પડે તો આપણી બુકમાંથી આવી રીતની વ્યવસ્થા આકૃતિ દોરી નાખો બરાબર પહેલાં લખ નાખો આટલું ચાલો

એવું લાગે તો આ બધી વસ્તુ છે ને વિડીયો ડાઉનલોડ કરી લેવાનો ડાઉનલોડ કર્યા પછી જોવાનો આ જે જગ્યાએ આપણે રાખીએ સાહેબ ન આવી રીતે રાખતા હોય તો એને પુષ્ટ પણ કરી દેવાનું મતલબ કે સ્ટોપ કરીને પછી જોઈ લેવાનું ચલો બીજો લઈ લઉં છું બરાબર છે ચલો અહીંયા આપણે વિડીયોને પૂર્ણાહુતિ આપીએ છીએ અને નવી અંગિકાઓ છે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાનો પ્રયત્ન